નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરકારી હાઈસ્કૂલ ચોગઠના શૈક્ષણિક વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાનનું પ્રકરણ છ મનોવિકૃતિઓ અંગે ચર્ચા કરીશું અગાઉના લેક્ચરની અંદર આપણે વર્તનવાદી પ્રતિમાન અંગે ચર્ચા કરી ગયા છીએ આજે આપણે બોધાત્મક પ્રતિમાન કોને કહેવાય એ અંગે ચર્ચા કરીશું વર્તનવાદી જે મનોવૈજ્ઞાનિકો છે એ મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે જે બાબતોનું નિરીક્ષણ થઈ શકે છે જેનું માપન થઈ શકે છે અને જેની ચકાસણી કરી શકાય એવા જ વર્તન સ્વરૂપોનો સ્વીકાર કરતા હતા વર્તનવાદી મનોવૈજ્ઞાનિકો માનસિક અથવા તો બોધાત્મક પ્રક્રિયાઓ છે એની વર્તન ઉપર થતી અસરો છે એનો સ્વીકાર કરતા હતા નહીં એટલે કે એનો અસ્વીકાર કરે છે કેમ તો કે માનસિક અને બોધાત્મક પ્રક્રિયા છે એનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી વર્તનવાદી પ્રતિમાનની વિરુદ્ધમાં બોધાત્મક પ્રતિમાન છે એ માનવીના વર્તન ઉપર ધ્યાન સ્મૃતિ વિચારણા કલ્પના આયોજન નિર્ણય પ્રક્રિયા આ બધી જ બોધાત્મક અથવા તો માનસિક પ્રક્રિયાઓની શું અસર થાય છે એ અંગેનો અભ્યાસ કરે છે પરિસ્થિતિના પરિબળો કરતા પરિસ્થિતિનું અર્થઘટન છે એ વધારે અસર કરે છે વ્યક્તિ જે પ્રમાણે પરિસ્થિતિનું અર્થઘટન કરે છે એ જ રીતે વ્યક્તિનું વર્તન જોવા આપણને મળશે વ્યક્તિના વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર આ વ્યક્તિએ કરેલા અર્થઘટન ઉપર હોય છે બોધાત્મક પ્રતિમાનની અંદર તો કે માહિતી પ્રક્રિયાકરણને વધારે પ્રાધાન્ય એટલે કે વધારે મહત્વ આપવામાં આવે છે આ પ્રક્રિયાકરણમાં શેનો સમાવેશ થશે તો કે વ્યક્તિ જે પોતાની આજુબાજુના વાતાવરણના ઘટકો છે જે પરિસ્થિતિ છે એને કેવી રીતે ગ્રહણ કરે છે આ ઘટનાઓને કેટલું મહત્ત્વ આપે છે આ ઘટનાઓને પોતાની યાદશક્તિમાં એટલે કે સ્મૃતિમાં કેટલા સમય સુધી ટકાવી રાખે છે એ સિવાય તો કે આ ઘટના સાથેના અનુભવોનો વ્યક્તિ કઈ રીતે ઉપયોગ કરશે આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે આ પ્રક્રિયાકરણની અંદર મુખ્ય ત્રણ ઘટકો સમાયેલા હોય છે પહેલું છે ધ્યાન બીજું છે સ્મરણ એટલે કે સ્મૃતિ અને ત્રીજું છે સંગઠનાત્મક સંરચનાઓ હવે આપણે આ ત્રણે ત્રણ ઘટકોની વિગતે સમજૂતી મેળવીએ તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું ધ્યાનની ધ્યાન કોને કહેવાય એ આપણે અગાઉના ચેપ્ટરની અંદર ચર્ચા કરી ગયા છીએ કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી અને એના પર એકાગ્ર બનવાની એક પ્રકારની પ્રક્રિયા છે એ સિવાય તો કે જે પસંદગીયુક્ત ઉદ્દીપકો છે એના પ્રત્યે આપણે જે એકાગ્ર બનીએ છીએ એને પણ ધ્યાન કહી શકીએ દરેક વ્યક્તિની આજુબાજુમાં ઘણા બધા ઉદ્દીપકો હાજર હોય છે અને આ બધા જ ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરવાની ક્ષમતા ધરાવે છે એટલે કે ઉત્તેજિત કરવા માટે સક્ષમ હોય છે પરંતુ આપણે એટલે કે વ્યક્તિ આ બધા જ ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપી શકતા નથી ઉપસ્થિત જે ઘણા બધા ઉદ્દીપકો છે એમાંથી અમુક ચોક્કસ ઉદ્દીપકોની પસંદગી કરીએ છીએ અને આ પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે વ્યક્તિ ધ્યાનને કેન્દ્રિત કરે છે એને પસંદગીયુક્ત ધ્યાન કહેવામાં આવશે શું થશે તો કે આપણી આજુબાજુ રહેલા ઘણા બધા ઉદ્દીપકોમાંથી આપણે અમુક ઉદ્દીપકોને પસંદ કરીએ છીએ અને એના પ્રત્યે કેન્દ્રિત થઈએ છીએ તો આ પ્રક્રિયાને પસંદગીયુક્ત ધ્યાન કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની આ પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયાની અંદર વિક્ષેપ આવે છે એટલે કે કોઈ પણ ખલેલ પહોંચે છે ત્યારે એના મનની અંદર ઘણા બધા વિચારો અને ઉત્તેજનાઓનો અનુભવ થાય છે એટલે કે વ્યક્તિ કોઈ પણ એક બાબત પ્રત્યે કોઈપણ એક વિચાર પ્રત્યે કોઈ પણ એક ઉદ્દીપક પ્રત્યે પોતાની જે જ્ઞાનેન્દ્રિયો છે એને કેન્દ્રિત કરી શકતો નથી એને કારણે જુદા જુદા ઘણા બધા વિચારોનો અનુભવ થશે જુદી જુદી ઉત્તેજનાઓનો અનુભવ થાય છે અને એને કારણે વ્યક્તિનું વર્તન છે એ કુસમાયોજિત બને છે ઇનગ્રામ અને બીજા જે સંશોધકો છે એને ઓગણીસો ને નવ્વાણુંની ની અંદર સંશોધન કાર્ય કર્યું અને દર્શાવે છે કે ઘણી બધી જે સૌમ્ય મનોવિકૃતિઓ છે એના મૂળની અંદર પસંદગીયુક્ત ધ્યાનનો વિક્ષેપ જવાબદાર હોય છે એટલે કે જે વ્યક્તિ પસંદગીયુક્ત ધ્યાનમાં ખલેલ પહોંચે છે પસંદગીયુક્ત ધ્યાન આપી શકતા નથી એટલે કે અમુક ચોક્કસ ઉદીપકો પ્રત્યે પોતાની જ્ઞાનેન્દ્રિયોને કેન્દ્રિત કરી શકતા નથી એવી વ્યક્તિઓ સૌમ્ય મનોવિકૃતિઓનો ભોગ બને છે વિકૃતિઓ બે પ્રકારની હશે સૌમ્ય મનોવિકૃતિ અને તીવ્ર મનોવિકૃતિ આ સૌમ્ય જે મનોવિકૃતિઓ છે હળવા પ્રકારની વિકૃતિઓ છે આપણે આના પછીના પ્રકરણની અંદર ચર્ચા કરીશું છિન્ન મનોવિકૃતિ છે એક પ્રકારની તીવ્ર મનોવિકૃતિ છે તો આ છિન્ન મનોવિકૃતિનું પણ એક કારણ પસંદગીયુક્ત ધ્યાનની પ્રક્રિયામાં આવેલ ખલેલ એટલે કે વિક્ષેપ માનવામાં આવે છે ખિન્નતાના દર્દીઓ એટલે કે ડિપ્રેશનના દર્દીઓ એમાં પણ એવું જોવા મળ્યું છે કે જે જે આ ખિન્નતાના દર્દીઓ છે એ લોકોના જીવનની જે નિષેધાત્મક ઘટનાઓ બનેલી છે એના તરફનું પોતાનું ધ્યાન વધારે જોવા મળે છે એટલે કે નિષેધાત્મક અનુભવો છે નિષેધાત્મક બનાવો છે ઘટનાઓ છે એને વધારે યાદ રાખે છે એના પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને એને કારણે એને વધારે ઉદાસીનતા વધારે નિરાશાનો ભોગ બનવું પડે છે અને વ્યક્તિ ખિન્નતાનો દર્દી બને છે એના પછી આપણે બીજા ઘટકની વાત કરીએ જે છે સ્મૃતિ કે જેને તમે સ્મરણ કે યાદ શક્તિ તરીકે પણ ઓળખો છો આપણને અનુભવ થયેલા જે જે અનુભવો છે ઘટનાઓ છે બનાવ છે પરિસ્થિતિ છે આમાંની કેટલીક બાબતો છે એનું અંકન એટલે કે એનો સંગ્રહ છે એ આપણી સ્મૃતિમાં એટલે કે આપણા સ્મરણમાં થઈ જાય છે એ આપણને યાદ રહી જાય છે દરેક વ્યક્તિ પોતાની આ સ્મૃતિમાં આ યાદશક્તિમાં કેવા અનુભવો અને કેવી ઘટનાઓને જાળવી રાખે છે એની અસર એના વર્તન ઉપર જોવા મળશે જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવો છે એનો સંગ્રહ વધારે કરે છે એને વધારે સાચવીને રાખે છે અને વિધાયક અનુભવો છે એની ઓછી જાળવણી કરે છે એવા વ્યક્તિઓના વર્તનમાં અને બીજા સાથેની આંતરક્રિયામાં અસાધારણતા અને કુસમાયોજન વધારે જોવા મળે છે ખિન્નતાના દર્દીઓમાં પણ એમની પણ સ્મૃતિની અંદર જીવનના જે વિધાયક અનુભવો છે એને બદલે નિષેધક અનુભવોની માહિતી વધારે પ્રમાણમાં સંગ્રહિત થયેલી જોવા મળે છે એટલે કે વિધાયક અનુભવોની તુલનામાં નિષેધક અનુભવોની જે જે માહિતી છે છે એનો સંગ્રહ વધારે કરે અને એને કારણે સંગ્રહતાના દર્દી બને છે એના પછી આપણે વાત કરીએ સંગઠનાત્મક સંરચનાઓની તો કે વ્યક્તિના માનસની અંદર વ્યક્તિને જે જે અનુભવો થાય છે એક સંગઠનના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે આ છૂટાછવાયા હોતા નથી અને એને કારણે વ્યક્તિ એટલે કે અનુભવો સંગઠિત થવાને કારણે વ્યક્તિનો પોતાની જાત અને પોતાના વાતાવરણ માટેનો ચોક્કસ ખ્યાલ છે બંધાય છે વ્યક્તિ આ અનુભવોના માળખાને આધારે પોતાની જાત વિશે બાંધેલા ખ્યાલને સ્વસ્કીમા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વ્યક્તિને જે અનુભવ થયો છે એનું જે સંગઠન એટલે કે એની જે ગોઠવણી થયેલી છે એના આધારે પોતાની જાત વિશે પોતાના વાતાવરણ વિશે જે ખ્યાલ બાંધે છે તો એને સ્વસ્કીમા તરીકે ઓળખવામાં આવે છે આ સ્વસ્કીમા જેને તમે સ્વખ્યાલ પણ કહી શકો વિધાયક પણ હોઈ શકે અને નિષેધક પણ હોઈ શકે હવે વિધાયક સ્વકીમાં ક્યારે બંધાશે તો કે ધારો કે કોઈ પણ બાળક છે તો આ બાળકનું માતા પિતા છે કુટુંબના સભ્યો છે અને મિત્રો દ્વારા એના વખાણ કરવામાં આવે છે એની પ્રશંસા કરવામાં આવે છે એને સ્વીકારવામાં આવે છે તો બાળકની અંદર એક વિધાયક ભાવ છે જન્મે છે કે હું એક સારો વ્યક્તિ છું હું એક ડાયો દીકરો છું કે હું એક સારો વ્યક્તિ કે એક સારો પુત્ર છું તો આવું વિધાયક ભાવ જનવાને કારણે એના જાત વિશેની ખ્યાલ છે એ વિધાયક બંધાય છે એટલે કે વિધાયક સ્વસ્કીમાનો વિકાસ થાય છે આનાથી વિપરીત આનાથી ઉલટું કે જો બાળકનો કુટુંબના સભ્યો દ્વારા માતા પિતા દ્વારા કે મિત્રો દ્વારા તિરસ્કાર કરવામાં આવે છે વારંવાર બાળકનું અપમાન કરવામાં આવે છે બાળકને વારંવાર શિક્ષા કરવામાં આવે છે બાળક દ્વારા જે જે ભૂલ થઈ છે વારંવાર એને એનો જ અનુભવ કરાવવામાં આવે છે તો બાળકની અંદર એક પ્રકારની નકારાત્મક ભાવના છે એ જન્મે છે કે ભાઈ હું સાવ નકામો છું હું બહુ તોફાની છું અને હું ખૂબ ગાંડો છું આવો નિષેધક ભાવ છે જન્મે છે અને એને કારણે નિષેધાત્મક સ્વ સ્કીમાનો વિકાસ થાય છે જે જે વ્યક્તિ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે એમાં પણ આપણને નિષેધાત્મક સ્વકીમાનું પ્રમાણ વધારે જોવા મળે છે આવી વ્યક્તિની અંદર પણ નિરર્થકતાની લાગણી નકામા હોવાનો ભાવ હીનતાની લાગણી છે એ વધારે જોવા મળે છે અને એને કારણે વ્યક્તિ છે આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે આલ્બર્ટ બાંડુરાએ અભ્યાસો કરેલા છે અને એમના મતે માનવી પોતાના વર્તન ઉપર છે એ નિયમન એટલે કે નિયંત્રણ પોતાની આંતરિક પ્રતિકાત્મક પ્રક્રિયા વિચારોને આધારે કરે છે ટૂંકમાં બાંડુરા એવું કહેવા માંગે છે કે માનવી પોતાના વર્તન ઉપરનું નિયંત્રણ જાતે કરી શકે છે આંતરિક ક્ષમતાઓને આધારે આંતરિક શક્તિઓને આધારે કરી શકે છે વ્યક્તિને શીખવા માટે દરેક વખતે બાહ્ય પ્રબલન ઉપર આધાર રાખવો પડતો નથી બરાબર છે બાહ્ય પ્રબલન એટલે કે બહારથી મળતું પ્રબલન ધારો કે આપણને આપણા ઘરના સભ્યો કહે કે ભાઈ તું બારમા ધોરણની અંદર સારા માર્ક્સે પાસ થઈ જા તો હું તને મોબાઈલ લઈ દઈશ તો આ મોબાઈલ લઈ દઈશ એ શું છે બાહ્ય પ્રબલન છે બરાબર તો એને કારણે આપણે સારા માર્ક્સે પાસ થઈએ તો એ બાહ્ય પ્રબલનને કારણે આપણે પાસ થયા કહેવાય પરંતુ આપણે જાતે મહેનત કરીને કે ભાઈ નહીં મારે સારા માર્ક્સ પાસ થવું છે આગળ સારો ઉચ્ચ અભ્યાસ કરવો છે અને એક સારા બિઝનેસમેન બનવું છે કે કોઈ પણ એક સારા એન્જિનિયર ડૉક્ટર કે સારી એવી પોસ્ટ ઉપર નોકરી કરવી છે તો આ જે આપણે આંતરિક પ્રેરણાને વર્તન કરીએ છીએ તો એને આપણે આંતરિક પ્રબલન કહીશું તો બાંડુરા પણ એવું માને છે કે દરેક વ્યક્તિ માત્ર શીખવા માટે માત્ર બાહ્ય પ્રબલન ઉપર આધાર રાખતો નથી આંતરિક પ્રબલનને કારણે પણ વ્યક્તિ ઘણું બધું શીખી શકે છે દરેક વ્યક્તિમાં પોતાની જાતને દિશા સૂચન મેળવવાની ક્ષમતા હોય છે એટલે કે જાતે દિશા સૂચન કરી શકે છે ભવિષ્યમાં શું કરવું છે આગળ શું કરવું છે અને આગળ શું બનવું છે એ અંગેનું માર્ગદર્શન પોતાની જાતે મેળવી શકે છે આવી ક્ષમતા દરેક વ્યક્તિની અંદર રહેલી હોય છે બાંડુરા ઓગણીસો ને ચૌ ચુમોતેર ની અંદર વ્યક્તિમાં રહેલી આ સ્વદિશા સૂચનની ક્ષમતા છે એનો અભ્યાસ કરીને સ્વક્ષમતાનો સિદ્ધાંત છે એ દર્શાવે છે એટલે કે દરેક વ્યક્તિની અંદર સ્વક્ષમતા રહેલી છે અને આ સ્વ ક્ષમતા દ્વારા વ્યક્તિ પોતાનું ધ્યેય માટેનો પોતાની જે દિશા છે એ જાતે નક્કી કરી શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે હવે આપણે વાત કરીશું આરોપણ સિદ્ધાંતની આરોપણ કોને કહેવાય તો કે જે પણ ઘટના બની છે એને માટે જે જવાબદાર કારણો છે એને આરોપિત કરવા એટલે આરોપણ ઘટના માટે જવાબદાર કારણો માટે વ્યક્તિ ક્યારેક બાહ્ય એટલે કે વાતાવરણના ઘટકોને મહત્વ આપે છે તો ક્યારેક પોતાની આંતરિક બાબતો છે એને પણ મહત્વ આપે છે આક્રમકતા અને સમાજ વિરોધી જેવા જે અસાધારણ વર્તન આપણને જોવા મળે છે તો એના માટે મોટાભાગી વ્યક્તિ છે એ બાહ્ય આરોપણ કરતું હોય છે એટલે કે બાહ્ય વાતાવરણને જવાબદાર માને છે જે જે નક્સલવાદી પ્રવૃત્તિઓ જોવા મળે છે ત્રાસવાદી પ્રવૃત્તિઓ કે આતંકવાદી પ્રવૃત્તિઓ હોય તો આના માટે મોટાભાગે જે જે આવા આતંકવાદી કે ત્રાસવાદી કે નક્સલવાદી વ્યક્તિ છે એ સમાજ કે જે તે લોકોને જવાબદાર માને છે જે તે પરિસ્થિતિને જવાબદાર માને છે અને પોતાની આક્રમકતા વ્યક્ત કરે છે અથવા તો સમાજ વિરોધી વર્તન કરે છે એટલે આવા વર્તન માટે બાહ્ય આરોપણ જોવા મળે છે જ્યારે ચિંતા હોય ખિન્નતા હોય કે આત્મહત્યા હોય આવા વર્તન વિકૃતિ માટે વ્યક્તિ આંતરિક આરોપણ છે એ કરે છે એના પછી આપણે વાત કરીએ પ્રત્યક્ષીકરણની પ્રત્યક્ષીકરણ એટલે તો કે જે પણ અનુભવ થયો છે એના અર્થઘટન આપણે અગાઉના જે પહેલું જ આપણું પ્રકરણ હતું ત્યારે ચર્ચા કરી હતી કે જે પણ ઉદ્દીપકો છે જે પણ વસ્તુ છે કે પદાર્થ છે એને એના સાચા સ્વરૂપમાં ઓળખવી એના મૂળ સ્વરૂપમાં ઓળખવી એનું સાચું અર્થઘટન કરવું તો અહીંયા બોધાત્મક પ્રતિમાન છે એ પણ પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ એટલે કે જે પણ અનુભૂતિ થઈ છે જે પણ અનુભવ થયો છે એનું અર્થઘટન વ્યક્તિ કઈ રીતે કરે છે એને મહત્વ આપે છે પરિસ્થિતિ કરતા પરિસ્થિતિનું અર્થઘટન વ્યક્તિના આવેગોની તીવ્રતા અને એના વર્તનની સાધારણતાને નક્કી કરે છે વ્યક્તિ છે એ કોઈ પણ પરિસ્થિતિ કે ઘટના છે એને બદલી શકતા નથી પરંતુ જો આ ઘટના કે પરિસ્થિતિ છે એના પ્રત્યેના અર્થઘટન કરી શકીએ છીએ આમ બોધાત્મક પ્રતિમાન છે એ વર્તન માટે જવાબદાર જુદી જુદી માનસિક પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ કરી અને આ માનસિક પ્રક્રિયાઓ વર્તનની સાધારણતા અને અસાધારણતાને દર્શાવ સમજ સમજવા માટે કઈ રીતે ઉપયોગી છે એની માહિતી આપે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી ચર્ચા રાખીશું આગળના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીશું આભાર